नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल विद्यादीपमां आपनुं हार्दिक स्वागत छे। बाळ मित्रों, आजे आपणे धोरण 7 विषय छे गणित, तेमां तारीख 6/8/2022 शनिवारना रोज जे एकम कसोटी लेवाई गई छे तेनी आ प्रश्न बेंक छे। तमे जे एकम कसोटी आपी छे ते 25 गुणनी छे। पहला प्रश्ननी अंदर कोईपण बे प्रश्नो पूछवामां आव्या हता, अहींया आपणने 5 एटला प्रश्नो आपेला छे। तो અહીં આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન હું તમને આપવાનો છું, જ્યાં સમજાવવું પડે દાખલાનો જવાબ કેવી રીતે આવે છે તે સમજાવવાનો છું। આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ એકમ કસોટી છે। અન્ય વિડિયોની અન્ય લોકો મૂકે છે તેવું નહીં કે જ્યારે તમે એકમ કસોટી જુઓ અને એના પ્રશ્નોના જવાબ 6 તારીખે આપવા બેસો ત્યારે કંઈક અલગ જ હોય। આ ઓરિજિનલ છે, માટે આવા અને આવા એકમ કસોટીના વિડિયો મેળવવા માટે અમારી વિદ્યાદીપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવું ઓરિજિનલ સાહિત્ય મળી રહે। અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી રહે। તો શરૂ કરીએ પ્રશ્ન 1 અ। માગ્યા મુજબ જવાબ આપો। પહેલું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। -5 એ પૂર્ણાંક સંખ્યા નથી, તો તે ખોટું છે, પૂર્ણાંક સંખ્યા છે। જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો ધન પૂર્ણાંક મળે છે, તો ખોટું। બીજું, પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેનો સરવાળો -2 હોય અને તફાવત -10 હોય। એટલે કે એવી જોડી લખો કે જેનો બેનો સરવાળો -2 હોય અને એનો તફાવત એટલે -6 -4, એ બેનો તફાવત થાય છે -10। ઓછા ઓછા વત્તા 6 × 4 = 10 અને મોટા આગળની નિશાની -10। ત્રીજું છે, 24 + 37 અને 37 - 24 નું મૂલ્ય સરખું થાય તે તપાસો। તો અહીં આપણે તપાસીએ તો -24 + 37 + 37 માંથી 24 જાય તો 13 અને મોટા આગળની નિશાની તો 13 જવાબ આવે। 37 - 24 તો -2 - 3 તો 37 માંથી 24 જાય તો 23, 13 મોટા આગળની નિશાની, તો આ બંનેનું મૂલ્ય સરખું આવે છે। ચોથું, તેમાં નિશાની અહીંયા ગ્રેટર દેન મૂકવાનો છે। ગ્રેટર દેન મૂકીએ તો 22 0 કરતા આ વધી જાય છે, આ બાજુ આનું વેલ્યુ 0 થાય છે, અહીં જવાબ 22 થાય છે। આનો જવાબ થશે 4 અને આ બાજુનો જવાબ પણ થાય છે 4, માટે અહીં આપણે બરાબરની નિશાની કરશું। પાંચમું છે, પૂર્ણાંક સંખ્યાની એવી જોડ બનાવો કે જેનો સરવાળો 0 થાય, તો 15 - 15 જેનો સરવાળો 0 થશે। પૂર્ણાંક સંખ્યાની એવી જોડ બનાવે જેનો તફાવત 0 થાય, તો 8 માંથી 8 જાય તો 0। છઠ્ઠું, પૂર્ણાંક સંખ્યાની એવી જોડી શોધો કે જેનો સરવાળો 15 અને તફાવત -1 હોય, તો 7 અને 8 નો સરવાળો 15 થશે અને 7 માંથી 8 જાય તો -1 જવાબ આવે। 7 - -4 અને -7 નું મૂલ્ય સરખું છે, તો 7 - -4 - 7 તો 7 ને 4 - 11 જવાબ આવે છે। જ્યારે -4 - 7 એનો મતલબ -4 - 7 એટલે કે -6 - 7 તો 7 ને 4 - 11 ને મોટા આગળની નિશાની -, તો મૂલ્ય સરખું નથી, કારણ કે આનો જવાબ 11 આવે છે અને આનો -11 આવે છે। આઠમું, શિમલામાં રવિવારનું તાપમાન -5 હતું, સોમવારે 3 નો ઘટાડો છે, તો મંગળવારે તાપમાનમાં સોમવારના 4 ડિગ્રીનો વધારો થયો, તો સોમવાર અને મંગળવારનું તાપમાન શું હશે? તો જુઓ, રવિવારે શિમલાનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ, સોમવારે 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે, તો સોમવારે શિમલાનું તાપમાન -5 - -8 ડિગ્રી સેલ્સિયસ થાય। મંગળવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું, તો -8 + 4 તો -4 ડિગ્રી તાપમાન કહેવાય, તાપમાન વધવું એટલે એ -માં જાય। પૂર્ણાંક સંખ્યાની જોડી બનાવો કે જેનો તફાવત -13 હોય, -8 - -5, જેનો સરવાળો -13 હોય, -26 - 13। દસમો, ઋણ પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેમાં તફાવત 10 હોય, તો -18 - -8, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક લખો જેનો તફાવત 10 થાય, તો આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે, તેનો તફાવત એટલે હંમેશા તફાવત કે એટલે માઇનસની નિશાની કરવી પડે। પ્રશ્ન 1 બ, માગ્યા મુજબ જવાબ લખો। પહેલામાં 15 - -15 = 0 થશે, કારણ કે 15 - 15 જાય તો 0, બીજી ખાલી જગ્યામાં -8 જવાબ આવશે। ત્રીજામાં જોડી શોધો કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય, તો 13 અને -40 જેનો સરવાળો -10 જવાબ આવે, એટલે કે ઋણ પૂર્ણાંક જવાબ મળે।
ચોથું, જાન્યુઆરી મહિનામાં હિમાચલ પ્રદેશનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું ગયેલ છે, જ્યારે તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નીચું ગયું હતું. તો બંને રાજ્યના તાપમાનનો તફાવત, તો આ 7 અને આ 2 એટલે 9 ડિગ્રી સેલ્સિયસનો તફાવત થયો. પાંચમું છે તો 17 -9 = 17 - ઓછા ઓછા વત્તા થાય તો 17 ને 9 = 26. પ્રશ્ન બે માં કે મુજબ જવાબ આપો. વિભાગ એક પહેલું 5 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર શું થશે? તો ઋણ પૂર્ણાંક મળે. બીજું છે તેનું મૂલ્ય શોધવાનું છે, તો -1 ની 6 ઘાત તો 1 જવાબ આવશે. ત્રીજું એનું મૂલ્ય શોધવાનું છે, એ બરાબર -64 - -8 તો 8 - 64 અને બંને બાજુ ઉપર ઋણ છે માટે ઋણ ને ઋણ ઉડી જાય તો 8 વધે, ધન વધે. ચોથું છે 180 - -20 તો 18 × 2 = 36 અને વત્તા ઓછા ઓછા તો ઓછાની નિશાની 3600 આવશે. વિભાગ બે નીચેના વિધાનો ખરા કે ખોટા જણાવો. પહેલું તો ઋણ પૂર્ણાંક હોય તો આ ખરું, કારણ કે બી બરાબર -65 / 13 તો -5 જે ઋણ મળે છે માટે ઋણ પૂર્ણાંક હોય. કોઈ પણ બે ધન પૂર્ણાંક એ બી માટે તો એ ગુણ્યા બી ખરું છે. બીજું મૂલ્ય મળશે 110 × 2 = 220. કોઈ ધન પૂર્ણાંકને -1 વડે ગુણતા શું પ્રાપ્ત થાય? તો ઋણ પૂર્ણાંક મળે, કારણ કે ગુણાકાર હોય ત્યારે વત્તા ઓછા તે ઋણ પૂર્ણાંક, નિશાની ઓછાની જ આવે ગુણાકાર હોય ત્યારે. વિભાગ ત્રણ નીચેના વિધાનો ખરા કે ખોટા. તો પહેલું જો એ બી ઋણ પૂર્ણાંક હોય તો એ ગુણ્યા બી ઋણ પૂર્ણાંક મળે, ખોટું. ઓછા ઓછા વત્તા થાય, બંને ઋણ પૂર્ણાંક હોય તો તેનું આપણને ધન પૂર્ણાંકમાં જવાબ મળે. -1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, ખોટું. 1 - 1 નહીં 1 છે તે તટસ્થ સંખ્યા છે. બીજું છે તેનું મૂલ્ય તો 14 × -100 તો -1400 આવશે. ત્રીજું છે પી ગુણ્યા 13 × 13 = −65 તો પીનું મૂલ્ય -5 મળે. વિભાગ ચાર છે નીચેની વિગત વાંચી જવાબ આપો. મિલન આ વિગત વાંચવાની છે. મિલન 20 માંથી 15 પ્રશ્નોના સાચા જવાબ આપે, 5 પ્રશ્નો છોડી દે, કેટલા ગુણ મળે? તો આ રીતે ગણતરી કરતા તેને 40 ગુણ મળશે. રોહન 20 માંથી 10 પ્રશ્નોના જવાબ સાચા આપે, 10 પ્રશ્નોના ખોટા જવાબ આપે, કેટલા ગુણ મળશે? તો રોહનને મેળવેલા ગુણ હતા તે આ પ્રમાણે હતા, તો તેને 20 ગુણ મળશે. ચાંદનીએ 20 માંથી 12 પ્રશ્નોના સાચા જવાબ આપે છે, તો આ રીતે ગણતરી કરતા 42 ગુણ ચાંદનીને મળે. ચોથો પ્રતિકને -4. વિભાગ 5. એક વેપારી એક ઘઉંની થેલી વેચતા 10 રૂપિયા નફો મેળવે, એક ચોખાની થેલી વેચતા 15 રૂપિયા ખોટ કરે. તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે તો ઘઉંની થેલી વેચતા નફો 10 રૂપિયા, ચોખાની થેલી વેચતા ખોટ 15 રૂપિયા. તો 400 × 15 - -150 × 15 કરો તો 4000 - 2250 તો 1750 રૂપિયાનો એકંદરે નફો થાય. બીજું વેપારી ફેબ્રુઆરી માસમાં 200 ચોખાની થેલી વેચે છે, જો તેને નફો કરવો હોય તો કેટલી ઘઉંની થેલી વેચવી પડે? તો ચોખાની થેલી વેચતા ખોટ બરાબર 200 × 15 તો 3000 રૂપિયા, ઘઉંની થેલી વેચતા નફો 10 તો 3000 / 10 તો 300 થેલી એને વેચવી પડે. તો નફો કરવા 300 થી વધુ થેલી વેચવી પડે. નીચેમાંથી કઈ સંખ્યાને -4 વડે ગુણતા -80 આવે? તો નીચેનામાંથી આ 20 વડે ગુણતા, કારણ કે 20 ગુણ્યા -4 કરો તો 20 + 4 = 80 તો પહેલાં 80 લખી દેવાનું અને વત્તા ઓછા ઓછા તો -80 જવાબ આવ્યો, તો આપણો બ જવાબ આવશે. તો મિત્રો આગળનો બીજો ભાગ છે તે આપણે ફરીથી પછી વિડીયો આના ભાગ 2 ની અંદર જોઈશું. એ પહેલાં જે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. બીજો ભાગ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી બીજા ભાગની નોટિફિકેશન તમારા મોબાઇલની સ્ક્રીન પર મળી શકે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.